સ્ટાર્ટ માનનીય અધ્યક્ષશ્રી માનનીય સભ્યશ્રીએ એકસો સોળના સંદર્ભમાં જે પ્રશ્નો પૂછ્યા તે બાબતે મારી એમને વિનંતી છે કે એક વખત તેમણે આ સભાગૃહની અંદર મેં વહેંચેલું નિવેદન વાંચ્યું હોત તો એમને આ પ્રમાણેની સમસ્યા રહેત જ નહીં એમણે શરૂઆતમાં પાટીદાર આંદોલનની વાત કરી માનનીય અધ્યક્ષશ્રી હું એમને કહેવા માગું છું કે છેલ્લા બે દિવસથી આ બાબતે ઘણા પ્રકારની ચર્ચા વિચારણાઓ કરવામાં આવી છે આ આંદોલનને કોણે મદદ કરી કોના દ્વારા પૈસા ચૂકવવામાં આવ્યા કોણે કોર્પોરેશનની ટિકિટો આપી કોણે જિલ્લા પંચાયતમાં ટિકિટો આપી આગામી વિધાનસભાની ટિકિટો પણ કોંગ્રેસ દ્વારા વહેંચવામાં આવી છે અને એના દ્વારા આ આંદોલનમાં ઉશ્કેરણી કરવામાં આવી છે આ સરકારને આંદોલન થાય એનો વાંધો નથી પરંતુ આંદોલનના નામે સમાજને વહેંચવા માટેનો પ્રયાસ કર્યો છે એનો વાંધો છે માનનીય અધ્યક્ષશ્રી મતોની રાજનીતિ માટે સમાજના ભાગલા ક્યારેય ન પડાય માનનીય અધ્યક્ષશ્રી એમનો જે મૂળ પ્રશ્ન છે તે અગિયારમી તારીખે રહ્યો અગિયારમી તારીખે રહીઓ ખાતે જે બનાવ બન્યો એ બનાવના સંદર્ભમાં એકત્રીસમી તારીખે અમદાવાદમાં દલિત મહાસભાનું આયોજન થયું હતું પાંચમી તારીખે આ રેલી નીકળી અને પાંચમી તારીખથી ચૌદમી તારીખ સુધી અગિયાર દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં અમદાવાદથી શરૂ કરીને ઉના સુધી પહોંચી હતી આ અગિયાર દિવસ દરમિયાન રાજ્યભરમાં સાઠ જેટલા સ્થાનોએ નાની મોટી ગ્રુપ મીટિંગના સંદર્ભમાં માઈક બાંધીને એના આગેવાનોએ એના જવાબદાર લોકોએ ભાષણો કર્યા છે આ રેલીએ અગિયાર દિવસ રાતવાસો કર્યો છે અને આ રાતવાસાની અંદર ત્યાં સભાની અંદર કે આ ગ્રુપ મીટિંગની અંદર એક પણ બનાવ બન્યો નથી તેરમી તારીખે સામતેર નજીક જે હુમલો થયો એના સંદર્ભમાં અને ચૌદમી તારીખે ત્રણ બાઇક સવારો ઉપર હુમલો થયો આના કારણે રાજ્ય સરકારે તેર ચૌદ અને પંદરમાં રેન્જ આઈજી એસપી અને જવાબદાર અધિકારીઓના માધ્યમથી સમગ્ર ઉના પોલીસની હકૂમત હેઠળ સંપૂર્ણ રીતે બંદોબસ્ત ગોઠવાયો હતો હા પંદરમી તારીખે આ દલિત યાત્રામાંથી પરત થઈ ગયેલા લોકો હતો એના ઉપર હુમલો થયો એના માટે પણ રાજ્ય સરકારે પૂરતા પગલાં લીધા હતા stop